નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપની હાડી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. વાલિયામાં અમદાવાદના પ્રેમીએ વાલિયાની વિધવા પ્રેમિકાના ચરિત્ર ઉપર આશંકા રાખીને અવારનવાર ઝઘડો કરતો હતો, જેમાં ગતરોજ રાત્રે ઉશ્કેરાઈ જઈને ચપ્પુના ઘા મારી દેતા પ્રેમિકાનો મોત નિપજ્યું હતું. સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પ્રેમીની તપાસ શરૂ કરી છે. વાલિયા તાલુકાના રામપરા ગામે પ્રેમીએ 3 સંતાનોની વિધવા પ્રેમિકા પર શંકા રાખીને ઝઘડો કરી પ્રેમિકાને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. વાલિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી પ્રેમીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા ગામના 32 વર્ષીય મીનાબેન આનંદભાઈએ પરીખના પતિનું અવસાન થતાં તેઓના 3 સંતાનો સાથે વાલિયાના રામપરા ગામે તેમના પિયરમાં રહે છે. તેમને ધોળકાના ગણપતભાઈ નટુભાઈ કબીરા સાથે પ્રેમ સંબંધ હતા. જો કે ગણપતભાઈ કબીરા પરિણીત હોવા છતાં મીનાબેન સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને તે છેલ્લા 3 મહિનાથી ધોળકાથી વાલિયાના રામપરા ગામે રહેતો હતો અને મીનાબેન પર ખોટી શંકા કરીને અવારનવાર ઝઘડો કરતો હતો. દરમિયાન તારીખ 25 ઓક્ટોબરની રાત્રે ગણપત કબીરે મીનાબેન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈને ચપ્પુ વડે ગળા તેમજ છાતી અને પેટના ભાગે જીવલેણ ઘા મારતા મીનાબેન પરીખને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે ગણપત કબીરા હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવી મીનાબેન પરીખના મૃતદેહને વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી ગણપત કબીરા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. ગઈ રાતના વાલિયા પોલીસ સ્ટેશનની હદમાં એક ખૂનનો બનાવ બનેલો છે, જેના ફરિયાદી શ્રીમતી હિનાબેન વાઈફો વિનોદભાઈ વાલિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરની ફરિયાદ આપેલી છે. તેની ટૂંક વિગત એવી છે કે આ કામે આરોપી ગણપતભાઈએ તેમની એક રખાત મીનાબેન નામની એક સ્ત્રીને રાત્રિના ચપ્પુના ઘા મારેલા છે, જે પેટમાં, છાતીમાં અને ગળાના ભાગે 4-6 જેટલા ઊંડા ઘા જણાય આવેલા છે. આ જે મરણ જનાર છે તેમની સગીબેન હિનાબેને વાલિયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે. મુખ્ય કારણ આમનું મરણ જવાનું તેવું છે કે આરોપી ગણપતના લગ્ન થયેલા છે અને આ મરણ જનાર સાથે મીનાબેન સાથે એમને લગ્ન બાહ્ય સંબંધો હતા. આથી અરસપરસ એકબીજાને દરરોજ નાના મોટી માથાકૂટ થતી હતી, ઝઘડાઓ થતા હતા અને એક વહેમ એવો પણ આરોપી રાખતો હતો કે પોતાની આ પત્ની છે અને પોતાની પત્ની ને બીજાની કોઈની સાથે પણ અફેર્સ છે એવું સમજી અને મોડી રાતના ચાકુના ઘા મારી મર્ડર નિપજાવેલું છે. અંકલેશ્વર નગરપાલિકાની હિસાબી બોર્ડ આજે મળી હતી, જેમાં અંદાજિત 3.5 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે ચૂંટણી પૂર્વ જ હવે પાલિકાના કૌભાંડ વિપક્ષ દ્વારા ઉજાગર કરવામાં આવી રહ્યા છે, જેમાં CSR ફંડનો દુરુપયોગ અને ઊંચા ભાવે સેનિટાઈઝર કીટની ખરીદીને લઈને આજે ભારે વિવાદ સર્જાયો હતો, જેમાં વિપક્ષે પક્ષ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તો વિપક્ષે આપેલા સુધારામાં જ વિપક્ષના જ કેટલાક સભ્યોએ પક્ષની સાથે આંગળી ઊંચી કરીને વિપક્ષમાં જ આંતરિક વિખવાદ હોવાનો ઉજાગર કર્યું હતું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની હિસાબી બોર્ડ મળી હતી, જેમાં 3.5 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા હતા. જો કે સેનિટાઈઝર કીટ મુદ્દે ચાલી રહેલી ચર્ચાને લઈને ભારે વિવાદ થયો હતો, જેમાં વિપક્ષના જ કેટલાક સભ્યોએ પક્ષની સાથે મળીને વિપક્ષના સુધારાના વિરોધમાં આંગળી ઊંચી કરીને પોતાના પક્ષ વાળાઓનો જ સાથ આપ્યો ન હતો. જો કે હવે ચૂંટણી પૂર્વ જ પક્ષમાં જ આંતરિક વિખવાદ અને નારાજગીને લઈને આગામી ચૂંટણીમાં આ સંઘ દ્વારકા પહોંચશે કે કેમ તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નસીબ ખોટા હોય ત્યારે સિક્કા પણ ઊંધા પડે છે તેવી કહેવત છે ને, બસ તે જ પ્રકારે ચૂંટણી પૂર્વ જ પાલિકાના સત્તાધીશો પણ વિવાદોમાં આવી રહ્યા છે અને એક બાદ એક તેમના કામોને હવે વિઘ્ન લાગી ગયા છે. કોઈ પાસા સીધા બેસતા જ નથી અને એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. ઉપરથી ચૂંટણી નજીક છે એટલે જેટલા સુધરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એટલી જ બદનામી થઈ રહી છે.
મેળવી છે। આજરોજ અંકલેશ્વર પાલિકાને હિસાબી મોડ મળી હતી જેમાં 3.5 કરોડ રૂપિયા વિકાસ કામો માટે મંજૂર થયા હતા। 50 લાખ રૂપિયા ભરૂચી નાકાની વરસાદી કાંસ માટે, જો કે કાંસનું કામ વર્ષોથી ચાલુ જ છે અને 2 ચોમાસા પૂરા થવા છતાં કામ અધૂરા છે। તો 11 લાખ રૂપિયા તમામ વોર્ડના સર્વાંગી વિકાસના કામો માટે ફાળવવામાં આવ્યા હતા અને ચૂંટણી નજીક હોય તો રોડ રસ્તાનો વિકાસ તો જરૂરી હોય એટલે તેના માટે પણ ગ્રાન્ટ ફાળવી રોડને ચમકાવવામાં આવી રહ્યા છે। હવે ચૂંટણી પૂર્વ કામો થવા લાગ્યા છે એટલે હવે અંકલેશ્વરની જનતાએ એમ ના કહેવું કે પાલિકા કામ નથી કરતી, 5 વર્ષે કામ તો કરે જ છે તેની નોંધ પણ લેવી જોઈએ। જો કે પાલિકાના સત્તાધીશોના દરેક ફેંકેલા પાસા હવે ઊંધા પડતા નજરે પડી રહ્યા છે। પાલિકામાં ચાલી રહેલી સેનિટાઈઝર કીટનો વિવાદમાં વિપક્ષના કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો અને પાલિકાને આડે હાથે લીધી હતી, જેમાં પાલિકાના સત્તાધીશો પણ હવે ખુલાસા આપતા થાકી ગયા હતા। આ મુદ્દે શરીફ કાનુગાએ આક્ષેપ કર્યા છે કે પાલિકાએ જે માસ્ક 2 પ્લાય અને 3 પ્લાયના 15.28 રૂપિયામાં ખરીદી કર્યા છે તે મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સના પરિપત્ર અનુસાર 2 પ્લાયના 8 રૂપિયા જ્યારે 3 પ્લાયના 10 રૂપિયા છે, જ્યારે તેના પરિપત્રનો જ વિરોધ થઈ રહ્યો છે અને પાલિકા દ્વારા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ તેમણે કરી નાખ્યા છે। તો વધુમાં તેઓ ઉમેરે છે કે તેમણે આ અંગે 70 દિવસ પહેલા RTI થકી માહિતી માંગી હતી જેમાં ખુલાસો થયો હતો। વધુમાં તેઓ ઉમેરે છે કે પાલિકા દ્વારા સેનિટાઈઝર 32.25 રૂપિયામાં ખરીદી કરવામાં આવ્યા છે, જો કે જે કંપની પાસેથી ખરીદી કરાયા હતા તે કંપનીના જ કોટેશન 13 રૂપિયાનું આવી રહ્યું છે। જો કે આટલો બધો તફાવતને લઈને પાલિકા સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને ચૂંટણી પૂર્વ જ પાલિકાના સત્તાધીશો સામે પ્રશ્ન ઊભા કરી નાખ્યા હતા। જો કે આ અંગે ભૂપેન્દ્રભાઈ જાનીએ પણ વિગતો આપતા જણાવ્યું હતું કે ONGCના CSR ફંડમાં સેનિટાઈઝર કીટની ખરીદીમાં 35 લાખ રૂપિયાની ખ્યાતિ શરમજનક કહેવાય, તેમજ કંપનીના અસ્તિત્વ સામે પણ શંકા ઉપજતા તેઓએ આ અંગેની માહિતી મેળવવા માટે GST અને સેલ ટેક્સમાં વિગતો મેળવવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। જો કે આ અંગે વધુ આક્ષેપો કરતા અને પાલિકાના વધુ એક કૌભાંડને ઉજાગર કરતા ભૂપેન્દ્રભાઈ જાની જણાવે છે કે નગરપાલિકાના હાઉસ ટેક્સ ભરનારને ગવર્મેન્ટ તરફથી 20,000 જેટલી થેલી આપવામાં આવે છે, જે પૈકી અંકલેશ્વર નગરપાલિકાના દફતરે 18,000 જેટલી થેલીઓ જ આવી છે અને એક થેલીનો ભાવ 128 થી લઈને 135 રૂપિયા જેટલો હોય છે, જે 2,000 થેલી ઓછી આવતા અંદાજિત 4 લાખ રૂપિયાની ખ્યાતિ થઈ હોવાના પણ તેઓ ગંભીર આક્ષેપ કરે છે। જો કે વધુમાં તેઓ ઉમેરે છે કે વાર્ષિક ટેન્ડરમાં નગરપાલિકા દ્વારા અગાઉથી જ કોન્ટ્રાક્ટર સાથે મેળા પીપળા કરી નાખવામાં આવ્યા છે અને અંદાજિત 1 કરોડ રૂપિયા જેટલું પણ કૌભાંડ કર્યું હોવાની આશંકા તેઓ વ્યક્ત કરે છે। જો કે આ અંગે હાલ તેઓએ કોઈ પુષ્ટિ કરી નથી, ફક્ત શંકાના આધારે તેઓ આ નિવેદન આપતા જણાયા હતા। જો કે આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની હિસાબી બોર્ડ મળી હતી જેમાં હિસાબી બોર્ડમાં સેનિટાઈઝરનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન હોય જે મુદ્દે પણ ચર્ચાઓ થઈ હતી। 45 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને રોડના પેચવર્ક સાથે જ વરસાદી કાંસ અને અન્ય કામોની પણ મંજૂરી મેળવી છે। જો કે ચૂંટણી પૂર્વ જ હવે તમામ પહેલુઓ ઊંધા પડતા જ પાલિકાના સત્તાધીશો પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે। આજરોજ હિસાબી બોર્ડ હતી જેના અંતર્ગત 45 કામો લેવામાં આવ્યા હતા અને હિસાબ જે આજે હમણાં અંકલેશ્વરમાં ટોક ઓફ ધ ટાઉન છે કે CSR ફંડ તેનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખોટે ગેરકાયદેસર એમાં કામગીરી થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે, તે હિસાબ પણ વધુ મતે અને સાથે જ વિપક્ષે જે સુધારો આપ્યો છે તેમાં વિપક્ષના જે સભ્ય છે તેમણે પણ સુધારાના વિરુદ્ધમાં આંગળી ઊંચી કરીને અમારો સાથ આપ્યો છે અને આ હિસાબને મંજૂર કરવામાં આવ્યો છે અને સાથે જ બીજા ઘણા બધા વિકાસના કામો લેવામાં આવ્યા છે। લગભગ 3.5 કરોડ જેટલી જે ગ્રાન્ટ આવી છે તેમાંથી 50 લાખ રૂપિયા અમે ભરૂચી નાકાના જે વરસાદી કાંસ છે તેની માટે આપ્યા છે। દરેક વોર્ડમાં 11 લાખ રૂપિયા સર્વાંગી વિકાસ માટે આપ્યા છે અને આવી રીતે અંકલેશ્વર શહેરના વિકાસમાં જેવી રીતે વરસાદને લીધે રોડ રસ્તા જે ખરાબ થયા છે તેનું પેચવર્ક અને તેમ ડામર સરફેસિંગ કરવા માટે પણ ફાળવવામાં આવ્યા છે। અંકલેશ્વર નગરપાલિકામાં આજરોજ જે બોર્ડ મીટિંગ મળી હતી એમાં કામ નંબર 2 હિસાબનું કામ હતું, તેમાં સૌથી મોટો અગત્યનું સેનિટાઈઝરનું કીટ હતું એની ખરીદી બાબતની ચર્ચા થઈ રહી હતી। સેનિટાઈઝર કીટ બાબતે છેલ્લા 70 દિવસ પહેલાં મેં RTI માંગી હતી, એનો 70 દિવસ પહેલાં આ બોર્ડ મીટિંગ આવતાની સામે મને જ્યારે જવાબ આપવામાં આવ્યો ત્યારે એમાં અમે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે ખૂબ જ મોટા ભાવથી
આ જે ભાવથી ખરીદી કરવામાં આવી છે તેમજ બીજી વસ્તુ અગત્યની કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરવામાં આવેલ નથી. જ્યારે મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ ડ્રગ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ મોદી સરકારની મિનિસ્ટ્રી છે એમણે માર્ચ 13, 2020ના દિવસે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું અને એ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જે ભાવ છે માસ્કના એ 3-ply માસ્કના રિટેલ ભાવ મતલબ તમે દુકાનથી ખરીદો તો એના 10 રૂપિયા અને 2-ply ના 8 રૂપિયા તેમજ સેનિટાઇઝરના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા. તેમ છતાં નગરપાલિકાએ મોદી સરકારના પરિપત્રની અવગણના કરીને જે ઓએનજીસીની સાથે રહીને જે ખરીદી કરી છે એ માસ્કની ખરીદી 15 રૂપિયા 28 પૈસાથી ખરીદી કરી છે અને 32 રૂપિયા 25 પૈસાથી સેનિટાઇઝરની ખરીદી કરી છે. એ જ કંપની જે કંપની સોક્સા ફાર્મા છે એનું નેફ્રોક્સા બ્રાન્ડ છે એ જ કંપનીનું મેં જ્યારે પ્રોડક્ટનું કોટેશન મંગાવ્યું આજ રોજ મંગાવ્યું છે ત્યારે એ 13 રૂપિયાના ભાવે એ કોટેશન આવ્યું છે. એટલે આમાં વિજિલન્સની તપાસ ખૂબ જ જરૂરી છે. આમાં કોણ સામેલ છે હું નથી જાણતો પણ એ કોણ સામેલ છે બહાર આવવું જોઈએ એવી અમારી માંગ છે. જય હિન્દ જય ભારત. આજરોજ આપના મીડિયાના માધ્યમથી મારે શહેરની જનતાને અવગત કરવાની કે આ શાસકો જે નગરપાલિકામાં આંધળુંકી ચલાવે છે અને એમના ભ્રષ્ટાચારને છાવરવાની જે એ લોકોની પ્રક્રિયા છે એ એક શરમજનક વસ્તુ છે. અને મારા મતે જે અંકલેશ્વર શહેરમાં કોરોનાની ઉપાધિની સામે ઓએનજીસીએ જે સેનિટાઇઝરની કીટને આપી એમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ મારા મતે મડદા પર બેસીને ખાવા જેવો પ્રશ્ન છે. કેમ કે એમાં 35 લાખ જેવી રકમ એની ખાયકી થઈ હોય એમાં મોટામાં મોટી ખાયકી થઈ હોય એવું મારા મતે એટલે માનું છું કે આમાં સીએસઆર ફંડ દ્વારા જે કંપનીથી પાસેથી માલ લીધો એને અમારે ફોન કરતાં અને ટેલિફોનિક ઇન્ક્વાયરી કરતાં કંપનીમાંથી કોઈ બેને ફોન લીધો અને એમણે એવો જવાબ આપ્યો કે કંપનીનું એડ્રેસ હું તમને કાલે આપીશ. એટલે એક સીધું સકના ડાયરામાં આવે અને એ કોમ્પ્યુટર પ્રિન્ટ થયેલી છે. અમે સેન્ટેક્સ ડિપાર્ટમેન્ટ અને જીએસટી ડિપાર્ટમેન્ટમાં પણ આજે ઇન્ક્વાયરી કરવા જવાના છે કે આનો નંબર યોગ્ય છે ફરજી છે કે યોગ્ય છે એ તપાસ કરવા માટે. ગુજરાત મોડલના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે દિવાન સમાજની માસૂમ બાળકી ઉપર પીઠબળ ધરાવતા માથાભારે તત્વો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાના વિરોધમાં આજરોજ ભરૂચા દિવાન ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ નરાધમો સામે કડક પગલાં ભરવા ઉપરાંત પરિવારજનોને રક્ષણ પૂરું પાડવા માટેની માંગ કરી હતી. ભરૂચમાં શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત મોડેલમાં થયેલ બળાત્કારની ઘટના સંદર્ભે તથસ્ય એજન્સીને તપાસ સોંપવા તેમજ પરિવારજનોને રક્ષણ પૂરું પાડવાની માંગ કરી હતી. ગુજરાત મોડેલમાં બળાત્કારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બાળકીઓની સુરક્ષા સામે રાજ્ય સરકાર સામે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. જોકે રાજ્ય સરકાર ફક્ત પહના કરવામાં જ આગળ આવી રહી છે. તેવામાં જ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે એક માસૂમ બાળકી ઉપર નરાધમ દ્વારા અમાનવીય કૃત્ય કરીને દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભરૂચા દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે લઘુમતી સમાજના ફકીર જ્ઞાતિની માસૂમ બાળકી ઉપર પીઠબળ ધરાવતા માથાભારે તત્વો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ એટલેથી ન અટકી માથાભારે તત્વો દ્વારા પરિવારજનોને ધાક ધમકી આપી તેમજ નાણાકીય લાલચ આપી સમગ્ર ઘટનાને દબાવવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે. જેને લઈને ભરૂચ જિલ્લા સહદીવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મુદ્દે તપાસ તથસ્ય એજન્સીને સોંપવા તેમજ પરિવારજનોને રક્ષણ પૂરું પાડવાની માંગણી કરી હતી. ગુજરાત મોડેલમાં બનતી બળાત્કારની ઘટનાને વખોડી નરાધમો સામે કડક પગલાં ભરી બળાત્કારની ઘટનાઓમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરવા સરકારને અપીલ કરી હતી. મારું નામ અકબરશાહ ગુલાબશાહ દિવાન, સહદીવાન સમાજ ટ્રસ્ટ સુરતના સહપ્રમુખ તરીકે ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં અમારા મુસ્લિમ ફકીર દિવાન સમાજની એક માસૂમ બાળા ઉપર જે તાજેતરમાં બળાત્કાર ગુજારવામાં આવેલ છે તેનો સમગ્ર રાજ્યમાં અમારા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજરોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા શાહ દિવાન સમાજ ટ્રસ્ટના આગેવાનો તેમજ અહીંના સહયોગી જે તે સંસ્થાઓના આગેવાનો સાથે આજે અમે હાજર રહી કલેક્ટર શ્રી ભરૂચને અમે આવેદનપત્ર આપી કે આ આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુધી પહોંચે અને આ બાળાને
पूरेपूरो न्याय मळे एनी अपेक्षा अमे राखी रह्या छे। तेमज आवनारा दिवसोमां जे तोमतदारोए जे आ अमानुषी बलात्कार गुजारेल छे तेनी आज दिन सुधी धरपकड़ करवामां आवेल नथी, एने तात्कालिक धोरणे सरकार द्वारा एजेंसी नक्की करी एनी तपास करवामां आवे ते जरूरी छे, जेथी आवनारा दिवसोमां तेमना परिवारोने रक्षण मळे અને પૂરતો ન્યાય મળે એવી અપેક્ષા છે। આગામી તારીખ 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવનાર છે, જેને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમદાવાદના સાબરમતી ખાતેથી સી પ્લેન મારફતે તેઓ કેવડિયા ખાતે આવશે, જેને લઈને હવે સી પ્લેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે। આજ રોજ સી પ્લેન કેવડિયા ખાતે આવી પહોંચ્યું હતું, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। प्रधानमंत्री मोदी अमदावादथी केवड़िया सी प्लेन में आवशे, ते सी प्लेन केवड़िया आवी पहोंच्यु हतु। सरदार वल्लभ भाई पटेल नी जन्म जयंती निमित्ते प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा सी प्लेन सुविधानुं लोकार्पण कराशे। भारत में सौ प्रथम वक्त सी प्लेन नी सुविधा शुरू थवा जई रही छे, त्यारे अमदावादथी केवड़िया आवनार सी प्लेन आजे केवड़िया आवी पहोंच्यु हतु, त्यारबाद अमदावाद जवा रवाना थयु हतु। अत्रे उल्लेखनीय छे के गत रोज मालदीवथी उड़ान भरी सी प्लेन कोची पहोंच्यु हतु, त्यारबाद आजे ट्रायल माटे કેવડિયા લાવવામાં આવ્યું હતું। અત્ર ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક આકર્ષણો ઉભા કરાયા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉભી કરાઈ છે। સી પ્લેનની સુવિધા શરૂ થતા ટુરિસ્ટ સી પ્લેનમાં બેસીને વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાને જોઈ શકશે, તેની સાથે જ તેઓ આ ક્ષેત્રમાં બનેલા ટુરિસ્ટ પેલેસને જોઈ શકશે। પ્રધાનમંત્રી મોદી આગામી તારીખ 31મી ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનમાં બેસીને કેવડિયા આવશે અને ભારતનું સૌ પ્રથમ સી પ્લેનની સુવિધા પ્રવાસીઓ માટે લોકાર્પણ કરશે। આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। આગામી તારીખ 31મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેનનું લોકાર્પણ કરશે। દિવસમાં 4 વાર સી પ્લેન અમદાવાદથી કેવડિયા આવશે જશે। ભરૂચમાં રહેલ મોપેડમાંથી મોબાઈલ અને પૈસાની ચોરી કરનાર ચોરને ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ભરૂચ શહેરમાં એક્ટિવા જ્યુપિટર જેવી મોપેડની ડિક્કીમાંથી રોકડ રકમ રૂપિયા તથા મોબાઈલ ફોનની ચોરી કરતા ઈસમને પોકેટ કોપની મદદથી ઝડપી પાડ્યો હતો। ભરૂચમાં ગત તારીખ 21/10/2020 રોજ ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી મંદિર સામે પાર્ક કરેલ જ્યુપિટર મોપેડ નંબર GJ16BP9962ની ડિક્કીમાં મૂકેલ પર્સમાંથી રોકડ રકમ રૂપિયા 500 તથા રિયલમી કંપનીનો સ્માર્ટ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 9500 મળી કુલ કિંમત રૂપિયા 10,000 તેમજ અન્ય દસ્તાવેજોની ચોરી થયેલ, જે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। અવારનવાર બનતી ચોરીની ઘટનાઓ સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે ભરૂચ શહેર એડિઝન પોલીસ સ્ટેશનનો કાફલો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરના સ્ટેશન સર્કલથી 5/32 તરફ રિક્ષા નંબર GJ16AT5362માં કેટલાક ફોન ચોરીના લઈને પસાર થતા હોવાની બાતમી મળતા જ 5/32 નજીક રિક્ષા ચાલક એજાજ ગુલામ મોહમ્મદ મલેક ઉંમર વર્ષ 35 રહેવાસી આલીડીગી ઢાળ પાસે સૈયદવાડ ભરૂચનાઓ પાસેથી અલગ અલગ કંપનીના 5 મોબાઈલ જેની કિંમત રૂપિયા 24,500 તથા રિક્ષા કિંમત રૂપિયા 75,000 ગણી કુલ્લે કિંમત રૂપિયા 99,500નો મુદ્દા માલ CRPC કલમ 102 મુજબ કબજે કરી સદર ઇસમને CRPC 41 હેઠળ હસ્તગત કરવામાં આવ્યો છે। આ કામે વધુ પૂછપરછ દરમિયાન ઉપરકટ ગુનામાં કામે ચોરી કરેલ વધુ એક રિયલમી સ્માર્ટ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 9,500 તથા રોકડ રકમ રૂપિયા 500ની કબૂલાત કરતા આરોપી પાસેથી રોકડ રકમ રૂપિયા તેમજ મોબાઈલ ફોનને રિકવર કરવામાં આવ્યા છે। આરોપી પાસેથી અન્ય મોબાઈલ ફોન મળી આવેલ છે, તે આ બાબતે આરોપી કઈ કઈ જગ્યાએથી મોબાઈલ ફોનની ચોરી ક્યારે અને કેવી રીતે કરેલ છે તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આરોપી અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક્ટિવા જ્યુપિટર જેવી મોપેડની ડિક્કીમાં રાખેલ પર્સમાં રોકડ રકમ રૂપિયા તથા મોબાઈલની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે। આમ આ રીઢો ચોર હોવાનું પણ જણાય છે। ભરૂચ LCB પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી શંકાસ્પદ ખેરના લાકડા ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડી 10 લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો છે। વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે। અંકલેશ્વર ખાતેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલ ટ્રક સાથે એક ઇસમને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તથા શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસે ઇન્સ્પેક્ટર ભરૂચ LCBના માર્ગદર્શન હેઠળ ભરૂચ LCB ટીમના માણસો અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપીપળા ચોકડી બ્રિજ અંકલેશ્વર ખાતે ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલ ટ્રક તથા એક ઇસમને ઝડપી પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી
તેઓની સાથે રાખી કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પકડાયેલી ઈસમમાં વધુ મળતી વિગતો મુજબ તેનું નામ રામ વિનય રામ લક્ષ્મણ વર્મા ઉંમર વર્ષ 35 રહે ભૂરકુંડા થાના પોલીસ સ્ટેશન ઉતરોલા જિલ્લા બલરામપુર ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સદર રેડમાં કબજે કરેલ મુદ્દામાલમાં એક પાસ કે આધાર પુરાવા વગરના ખેરના લાકડા કિંમત રૂપિયા 2,25,000 તથા એક ટ્રક જેનો ઓટો રજીસ્ટ્રેશન નંબર GJ19T2774 તથા મોબાઈલ ફોન તથા રોકડ રકમ રૂપિયા 810 મળી કુલ્લે કિંમત રૂપિયા 10,30,810નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નેત્રંગમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટલાઇટના અભાવે અંધારપટ છવાઈ જાય છે અને આ વિસ્તારમાં વિકાસ ડૂલ થયો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનમાંથી અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુરા બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી સતત નાના મોટા માલધારી વાહનોની મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોય છે. નેત્રંગ રસ્તા ઉપર સ્ટ્રીટલાઇટની સુવિધાના અભાવે રાત્રિના અંધકારના સમયે રસ્તાઓ સહિત સમગ્ર ગામમાં અંધકાર પ્રસરી જાય છે. વાહન ચાલકોની મામૂલી ગફલત જીવલેણ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ભૂતકાળના સમયમાં અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જ્યારે બાઇક ચોર અને અસામાજિક તત્વોને છૂટો દોડ મળી જતો હોય છે. જ્યારે બીજી બાજુએ ભરૂચ નર્મદા અને સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા નેત્રંગ પોલીસ તંત્રના ચોપડે એપી સેન્ટર ગણાય છે. કારણ કે નેત્રંગ 4 રસ્તાથી માત્ર 14 કિલોમીટર નર્મદા જિલ્લો અને માત્ર 12 કિલોમીટર સુરત જિલ્લો સહિત 50 કિલોમીટર પર મહારાષ્ટ્ર રાજ્યની સરહદી વિસ્તાર શરૂ થઈ જાય છે. તેવા સંજોગોમાં કેટલાક ગુનાહિત પ્રવૃત્તિને આસાનીથી અંજામ આપી શકાય છે. તેવા સંજોગોમાં નેત્રંગ ટાઉનમાં જ ત્યાં જ અંધકાર રહેતા અસામાજિક તત્વોને જાણે કે છૂટો દોર મળી ગયો હોય, જેથી આવનાર સમયમાં સરકારી તંત્ર અને ગ્રામ પંચાયતના સત્તાધીશો લોકોની સુરક્ષા વ્યવસ્થાને પ્રાથમિકતા આપી નેત્રંગ ટાઉનના રસ્તા ઉપર સ્ટ્રીટલાઇટ મૂકવાની કામગીરી શરૂ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નહીંતર આવનાર સમયમાં આ બાબતે આંદોલનના પણ ભણકાર જણાઈ રહ્યા છે. નેત્રંગ અંકલેશ્વરના બિસ્માર રસ્તાઓએ વાહન ચાલકોની કમર પહેલાથી જ તોડી નાખી છે, જેથી માર્ગ અને મકાન વિભાગ સહિત સરકારી તંત્રએ 29 કરોડ ખર્ચીને રસ્તાનું નવીનીકરણ હાથ ધર્યું છે અને નેત્રંગ ટાઉનના રસ્તાઓ ટ્રાફિક સમસ્યા અને જીવલેણ અકસ્માતની ઘટનાઓના નિવારણ માટે ડિવાઇડર પણ બન્યા હતા, જે પ્રશંસનીય બાબત છે. પરંતુ તે જ ડિવાઇડર અને રસ્તા ઉપરથી વાહન ચાલકો રાત્રિના અંધકારના સમયે જીવના જોખમે પસાર થવું પડે, જેથી ડિવાઇડરો ઉપર સ્ટ્રીટલાઇટ કેમ નહીં મૂકી શકાય તે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આટલું કામ કરવામાં આવ્યું છે તો હવે સ્ટ્રીટલાઇટનું કામ પણ કરી નાખવામાં આવે તેવી ચર્ચા લોકો કરી રહ્યા છે. ભરૂચમાં આહિર સમાજ દ્વારા જ્વારા વિસર્જનની ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી, જો કે કોરોના વાયરસને લઈને ભક્તોની પાકી હાજરી જોવા મળી હતી. કોરોનાના કહેર વચ્ચે જ્વારા વિસર્જન યાત્રામાં માઈ ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. 9 દિવસની આરાધના બાદ આહિર સમાજ દ્વારા છેલ્લા 2 વર્ષથી નર્મદા નદીમાં પૂર આવવાથી કાંઠા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ હોવાથી આ વર્ષે માઈ ભક્તો જ્વારા વિસર્જન કરવામાં મોટી મુશ્કેલી પડતા જીવના જોખમે જ્વારા નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. 5 દેવી મંદિરેથી જ્વારાની વિસર્જન યાત્રા કઢાઈ હતી. ભરૂચ તાલુકાના જૂનાતવરા ગામના તમામ મંદિરોમાં સ્થાપેલા જ્વારાઓને 5 દેવી મંદિરે આવ્યા બાદ આહિર સમાજ દ્વારા જ્વારાની ભવ્ય વિસર્જન યાત્રા કાઢી તેનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જૂનાતવરા ગામે આહિર સમાજ દ્વારા નવરાત્રિના 9 દિવસ માતાજીના જ્વારા પૂજન અર્ચના કર્યા બાદ દશેરાના દિવસે નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આહિર સમાજ દ્વારા નવરાત્રિના 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. આરાધ્યા કુળદેવી માતાજીના જ્વારા પ્રથમ નોરતે જ્વારાનું સ્થાપના કર્યા બાદ 9 દિવસ સુધી દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના તથા આરતી કર્યા બાદ દશેરાના દિવસે માતાજીના જ્વારા નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે આ વર્ષે જ્વારા સાદાઈથી માતાજીના જ્વારાની વિસર્જન યાત્રા નીકળી હતી. દશેરાના દિવસે તવરા ગામના તમામ મંદિરોના જ્વારાને 5 દેવી મંદિરે આવ્યા બાદ નર્મદા નદીમાં જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પેઢીઓથી ઉજવાતા આ ઉત્સવમાં જિલ્લાભરમાંથી આહિર સમાજના ભાઈઓ બહેનો જોડાય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે માઈ ભક્તોની પાકી હાજરીમાં જ્વારાની વિસર્જન યાત્રા નીકળી હતી.